નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 11 ચેપ્ટર નંબર 6 પેટાનોંધ દાખલા નંબર 10. નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરો. વર્ષ આપેલું છે 2018 જાન્યુઆરી. 2018 જાન્યુઆરી 2018 જાન્યુઆરી ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ બંને બનાવવાનું કીધું છે. સાદી ખરીદ નોંધ આપેલી છે, તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ. ત્યાર પછી ખરીદ પરત નોંધ, તારીખ, વેપારીનું નામ, ઉધાર, ચિઠ્ઠી, નંબર, ખાપા અને રકમ રૂપિયા. પહેલી તારીખ, રૂપિયા 1000નો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદ્યો. રૂપિયા 1,00,000નો માલ પંજાબ સ્ટોર પાસેથી ખરીદેલો છે અને એ પણ 5% વેપારી વટાવે. જાન્યુઆરી 1 પંજાબ સ્ટોર્સ ખાતે આવક ભરતિયા નંબર આપવામાં નથી આવેલા. 1,00,000 માઇનસ 5% કરશો એટલે રકમ આવશે 95,000 રૂપિયા. ત્યાર પછી મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી રૂપિયા 60,000નો માલ ખરીદ્યો. શાખનો સમય 1 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 330. ખરીદી કરેલી છે તારીખ 3 મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે, આવક ભરતિયા નંબર 330. 50,000નો માલ ખરીદેલો છે, સોરી 60,000નો માલ ખરીદેલો છે અને 10% વેપારી વટાવ એટલે કે 60,000 માઇનસ 10% કરશો એટલે રકમ આવશે 54,000 રૂપિયા. ત્યાર પછી 10 તારીખ, રૂપિયા 50,000નો માલ કેરાલા સ્ટોર્સ પાસેથી શાખ પર ખરીદ્યો. 50% ભાગના નાણાં તરત જ ચૂકવી દીધા એટલે કે અંશતઃ રોકડ વ્યવહાર, અંશતઃ ઉધાર વ્યવહાર. અંશતઃ રોકડ વ્યવહાર અને અંશતઃ ઉધાર વ્યવહાર હોય તો સંપૂર્ણ વ્યવહાર સમજવાનો ઉધાર. તારીખ 10 કેરાલા સ્ટોર્સ ખાતે, કેરાલા સ્ટોર્સ ખાતે આવક ભરતિયા નંબર આપવામાં આવેલા નથી. વેપારી વટાવ પણ છે નહીં. કેટલાનો માલ ખરીદેલો છે? તો કે 50,000નો. તો રકમમાં લખવાના 50,000 રૂપિયા. ત્યાર પછી 17 તારીખ, મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલ પૈકી 1/3 ભાગનો માલ પરત કરી દીધો. માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી નંબર 43 મોકલી આપી. મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી માલ પરત કરેલો છે તો મહારાષ્ટ્ર સ્ટોર્સ, આપણે 3 તારીખે માલની ખરીદી કરેલી હતી એમાં 30% માલ આપણે એને પરત કરી દીધો છે એટલે કે ખરીદ પરત. તારીખ 17, નામ મહારાષ્ટ્ર સ્ટોર્સ, ઉધાર ચિઠ્ઠી નંબર 43. કેટલાનો માલ ખરીદેલો હતો? તો કે 54,000. 54,000 ગુણ્યા 1/3 એટલે જવાબ આવશે 18,000 રૂપિયા. ત્યાર પછી 21 તારીખ, રાજસ્થાન સ્ટોર્સ પાસેથી રૂપિયા 40,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. રાજસ્થાન સ્ટોર્સ 5% વસેક મજૂરીના 400 ચડાવી બિલ નંબર 160 મોકલી આપ્યો. રાજસ્થાન સ્ટોર્સ પાસેથી આપણે ખરીદી કરેલી છે તો તારીખ 21 રાજસ્થાન સ્ટોર્સ ખાતે બિલ મોકલી આપ્યું એવું કીધેલું છે. બિલ નંબર છે 160 રૂપિયા. ખરીદી કેટલાની કરેલી છે? તો કે ખરીદી 40,000ની કરેલી છે. 40,000 માઇનસ 10% કરશો એટલે રકમ આવશે 36,000. જ્યારે રેલવેનું મજૂરીના અલગ અલગ ખાના બનાવેલા હોય ત્યારે જ વસેક મજૂરી કે રેલવેનુરની નોંધ થાય છે, એ સિવાય નોંધ થતી
નથી. ત્યાર પછી 25 તારીખ, ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000 માલ શાખ પર ખરીદ્યો. શાખની મુદત 2 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 380. તારીખ 25, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે, બિલ નંબર 380 આપેલા છે. પચાસ હજારનો માલ હતો, વેપારી વટાવ છેલ્લે આપેલું છે, વેપારી વટાવ 10%. 50,000 માઇનસ 10% કરશું એટલે રકમ આવશે 45,000 રૂપિયા. ત્યાર પછી તારીખ 29, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી, એટલે કે હમણાં જે 25 તારીખે માલ ખરીદ્યો છે જે 45,000, તેમાંથી 30% માલ પરત કરી દીધો. એટલે કે ખરીદી કરી હતી એ શું કર્યું, ખરીદ પરત કરી દીધો. માલ સાથે ઉઠાર ચિઠ્ઠી નંબર 44 મોકલી આપી. તો તારીખ લખશું તારીખ 29, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે, ઉધાર ચિઠ્ઠી નંબર 44. કેટલા ટકા, તો કે 30% માલ પરત કર્યો, એટલે કે 45,000 ગુણ્યા 30% કરશો એટલે રકમ આવશે 13,500 રૂપિયા. ત્યાર પછી 30 તારીખ મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી રૂપિયા 80,000 માલ 10% વેપારી વટાવે ખરીદવાનો, છેલ્લા 2 શબ્દ જુઓ તો ઓર્ડર મૂક્યો, એટલે કે આ બિન આર્થિક વ્યવહાર થઈ જશે. નોંધમાં લખશું, નોંધ પહેલું, તારીખ 30નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. ત્યાર પછી 31 તારીખ, હરિયાણા સ્ટોર્સમાંથી રૂપિયા 3,000 માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે, રોકડેથી ખરીદ્યો. અહીં રોકડેથી ખરીદી કરેલી છે જેથી 31મી તારીખનો વ્યવહારની પણ નોંધ થશે નહીં. બીજું, તારીખ 31નો વ્યવહાર રોકડનો હોવાથી નોંધ થશે નહીં. ત્યાર પછી સરવાળો કરીશું, અહીં લખાશે કુલ ઉધાર ખરીદી અને 95,000 પ્લસ 54,000 પ્લસ 50,000 પ્લસ 36,000 પ્લસ 45,000 સરવાળો કરીશું તો રકમ આવશે 2,80,000. નીચે 18,000 પ્લસ 13,500 સરવાળો કરીશું તો સરવાળો જવાબ આવશે 31,500. આને કહેવાય કુલ ઉધાર ખરીદ પરત. થેન્ક યુ.